ભારતની અંદર અનેક એવા પાત્રો, અનેક એવી વાર્તાઓ, અનેક એવી કહાનીઓ ધરબાયેલી છે અને એને ઉજાગર કરવા માટે ફિલ્મ ઉદ્યોગ પ્રયાસ કરતો હોય છે. ગુજરાતી તરીકે ગૌરવની વાત એ છે કે ગુજરાત સાથે કનેક્ટેડ એક એવી ઐતિહાસિક સ્ટોરી કે જેને લોકો ભૂલી ચૂક્યા છે અને એ સ્ટોરીને લઈને કસુંબો નામની ફિલ્મ આવી રહી છે. ત્યારે કસુંબો ફિલ્મ સ્ટારકાસ્ટ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. ફિલ્મનું શું મહત્વ છે ગુજરાતની પૃષ્ઠભૂમિની અંદર, આજે આખો ઇતિહાસ ધરબાયેલો છે તેને તેઓએ જીવંત કરવાનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે, ત્યારે આપણી સાથે રોનકભાઈ છે, તેમની સાથે વાત કરીશું. રોનકભાઈ, સૌથી પહેલાં તો ગુજરાતની જનતા છેલ્લા કેટલાય વર્ષોથી અર્બન મૂવી જોતી રહેલી છે, આપણ પણ પડદા ઉપર લોકો બહુ પ્રેમ કરે છે, પણ એક અલગ કેરેક્ટર સાથે કસુંબોમાં આપ આવી રહ્યા છો, શું કહેશો સ્ટોરીને લઈને? સાહેબ, સ્ટોરીનું બેકગ્રાઉન્ડ જો હું થોડુંક આપું તો આ એક ઐતિહાસિક ઘટના છે, સત્ય ઘટના છે. જ્યારે અલાઉદ્દીન ખિલજી ગુજરાત તરફ અને એ આવ્યા હતા, સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એમને જાણ થઈ પાલિતાણાના મંદિરો વિશે અને કે એ કેટલા બધા શ્રીમંત છે, કેટલા મોટા છે અને સુંદર છે. તો એમણે નક્કી કર્યું કે પહેલાં આપણે પાલિતાણા તરફ વળીશું અને ત્યાં એ દેરાસરોને આપણે તોડી નાખીશું અને એની જે સંપત્તિ છે એ બધી લૂંટી લઈશું. અને ત્યારે એ શેત્રુંજય પર્વતના ની તળેટી પર આવેલું આદિ ગામ, જેના રહેવાસી બારોટો હતા, ત્યાં દાદુ બારોટે ગામના મુખી હતા ને, એમની આગેવાનીમાં 51 વીર અને વીરાંગનાઓએ બલિદાન આપી અને દેરાઓની રક્ષા કરી અને આજે પણ એ મંદિરો એમને મડીખમ ઊભા છે. તો એટલે આ વાર્તા અમારા હિસાબે કહેવા માટેની છે, કારણ કે એ આપણો ઇતિહાસ છે જે ક્યાંક દબાઈ ગયો હતો, ક્યાંક સંતાઈ ગયો હતો, અને એ આપણા સુધી પહોંચાડવા, આપણી આ યુથ સ્પેશિયલી એમને સુધી પહોંચાડવો બહુ જરૂરી છે, કારણ કે એમને નથી ખબર કે આપણા ગુજરાતની સાચી વારસતા શું છે. સો એટલા માટે આ વાર્તા અમારા હિસાબે બહુ જ મહત્વપૂર્ણ છે. ચોક્કસ, તે આપનું પણ એક બહુ મહત્વનું પાત્ર ફિલ્મમાં છે, શું કહેશો ફિલ્મના પાત્ર લઈને? કેટલી મહેનત અને કેટલી અપેક્ષા છે ફિલ્મને લઈને? કેમ કે ભારતની મહત્વની કહી શકાય એવી એક સ્ટોરી આ ફિલ્મ દ્વારા દર્શકો સુધીને પહોંચી રહી છે. જેમ તમે વાત કરી કે ઘણું ઇમ્પોર્ટન્ટ, યસ, જેટલા પણ પાત્રો છે અમારી ફિલ્મમાં એ બધા જ એટલા મુખ્ય પાત્રો છે અને બધા જ પાત્રોથી કંઈક ને કંઈક મેસેજ બી જાય છે. તો અમર અને સુજાન એ બંને યોદ્ધા છે અને પોતાના ધર્મ માટે, પોતાના ફેમિલી જે દાદુ બારોટ છે એમની તાલીમથી એ કેટલું પોતાના ધર્મ માટે કરી શકે છે એની આ વાત છે. અને મેઇન તો ઇતિહાસ બધે જ પહોંચવો જોઈએ અને અપેક્ષા અમારી એ છે કે આ ફિલ્મને એટલીસ્ટ અમારે વારે વારે લોકોને જઈને નહીં કહેવું પડે, સામેથી એ લોકો એટલો સપોર્ટ કરશે. અને એ પણ ખબર છે કે આ ફિલ્મ બધાને ગમવાની જ છે, જેટલા પણ ગુજરાતીઓ છે, અને અપેક્ષા બસ એ જ છે કે અમારી જોડે જોડે તમે પણ આ ફિલ્મને આગળ પહોંચાડો. જે એક ગરબો છે ખોડલ માતાને, ખોડલ ગુજરાતીઓની પણ કુળદેવી છે, ખૂબ પ્રચલિત થયો છે, યુટ્યુબ પર અત્યારે ધૂમ મનાવી રહ્યો છે આપણું, પણ એમાં ખૂબ સુંદર અભિનય કરેલો છે. કેટલા ખુશ છો? કેમ કે એક જે કોરિયોગ્રાફી છે ને ગરબા સાથેની કનેક્ટેડ છે અને ગરબા એ તો હૃદય છે ગુજરાતનું. હવે આ ગરબામાં જેટલા પણ લોકો જોડાયેલા છે, જેમણે લખ્યો હોય ગરબો, જેમણે મ્યુઝિક આપ્યું હોય, જે સિંગર હોય, એ બધાએ એટલી ઓથેન્ટિસિટીથી બનાવ્યું છે કે ખરેખર તમને એવું ફીલ થાય કે આ ગરબા 14મી સદીના જ છે. અને માતાજીનું વર્ણન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આખી જે ખોડલમાંની જે વાત છે, જેમના જેટલા એમના પરચાઓ છે એ બધા એક એક કડીમાં છે, એટલે જ્યારે તમે એના પર ગરબા કરતા હોય ને આટલું સુંદર મ્યુઝિક હોય તો એ ફીલ ખરેખર એ મારા માટે સેટ નહોતો કે ગામનું સેટ ઊભો કરેલું પાદર નહોતું. બધાને ખબર છે કે એ અમારા માટે અમારું એકચ્યુઅલી 14મી સદીનું અમારું ઘર બની ગયું હતું, એ પછી પાદર હોય કે અમારું ડેલો હોય. તો ત્યાં માતાજીનું મંદિર જે ઊભું કર્યું હતું એ ખરેખર તમે ફિલ્મમાં જોશો ને તો તમને એવું લાગશે કે આ ખોડિયારમાંનું કે આ માતાજીનું કુળદેવીનું મંદિર છે. અને છોકરીઓ એ સદીમાં ખોડલમાંને વર્ણન કરતી, હરેક છોકરીઓમાં તમને ખોડલમાંનું સ્વરૂપ પણ દેખાય એવો આ ગરબો છે. ચોક્કસ. રોડકભાઈ, એક મહત્વની વાત બેને કહ્યું પ્રમાણે કે 14મી સદીનું આખું આકલન કરવામાં આવ્યું છે ફિલ્મમાં, એટલે કે 14મી સદીમાં જે લોકો જીવતા હતા, 14મી સદીમાં જે રીતનો પહેરવેશ હતો, જે રીતની બોલી ચાલી, રહેણી કરણી હતી, ખૂબ ચેલેન્જિંગ રહ્યું છે. ખાસ કરીને જમવાની વાત કરીએ તો જમવાની થાળી પણ જે બનાવવાની હશે એમાં પણ તે સમયનું ફૂડ મૂકવાનું છે. શું અનુભવ રહ્યો આપનો? બહુ જાણવા શીખવા મળ્યું. એકચ્યુઅલી જમવાની તમે વાત કરી તો આ એક કિસ્સો છે જે અમે લોકો, હું કહેતો જ હોઉં છું બધે, કારણ કે મને બહુ, મારા માટે બહુ મોટી વાત હતી આ જાણવું.
કારણ કે એક સીન છે જેમાં અમે લોકો જમી રહ્યા છીએ અને એમાં જ્યારે થાળી આવી તો અમને એક અપેક્ષા હતી કે ભાઈ કાઠિયાવાડની વાત છે તો બટાકાનું શાક હશે ને રોટલા હશે કે ભાખરી હશે કે આવું, પણ જ્યારે થાળી આવી ત્યારે મેં પૂછ્યું કે યાર આમાં કેમ આવી ભાજી જેવું છે એમ, ત્યારે મને ખબર પડી કે બટાકા જે છે એ આપણા ભારતના લોકલ છે જ નહીં, એ બહારથી આવેલા છે, બહારના લોકો જ્યારે આવ્યા ભારતમાં ત્યારે એ લઈને આવેલા છે, તો એ વખતે ખાવામાં જે શાક ને બધું બનતું એ ભાજીનું જ બનતું કારણ કે એ જ મળતું. તો આવી બહુ બધી વાતો છે કે જે કપડાં એ લોકો જે રીતે પહેરતા કે જે રીતે એ લોકો જે જે એક એક વસ્તુ હોય કે વીંટી હોય કે તમારી બુટ્ટી હોય કે તિલક છે એના એક એકના સિગ્નિફિકન્સ અમને સમજાવવામાં આવતા, કારણ કે બધા તમે મૂવી જોશો ત્યારે જોશો કે દરેક જણનું તિલક બી અલગ છે, એવું નથી કે બધાનું એક જેવું જ છે, તો એની પાછળ બી એક વસ્તુ એક રિસર્ચ ગયેલી હતી. તો બહુ સરસ એ અનુભવ રહ્યો અમારા માટે. ચોક્કસ, એ સામાન્ય રીતે વિલનને તો લોકો એ જોતા ન હોય, જોવાનું પસંદ ન કરે કેમકે એક કિરદાર એવું હોય છે, પરંતુ ફિલ્મની જે વાર્તા છે, ફિલ્મનો જે ઇતિહાસ છે એમાં ખૂબ મહત્ત્વનું પાત્ર ખિલજીનું જે આપ કરી રહ્યા છો, શું કહીશો પાત્ર લઈને કેવી તૈયારી હતી અને શું અપેક્ષા છે ગુજરાતની જનતા પાસે? હું વિલનના પાત્રને વિલનની જેમ કરતો જ નથી, કારણ કે મને એવું લાગે કે જો હું એ પાત્ર કરી રહ્યો છું જે સ્ટોરી માટે નેગેટિવ છે, પણ મારા મગજમાં તો હું કરેક્ટ જ કરી રહ્યો છું ને, હું ખોટું તો કરી જ નથી રહ્યો, તો હું એ કેરેક્ટરને એ રીતે જ અપ્રોચ કરું છું હંમેશા કે ભાઈ હું સાચો છું. પછી ઓવરઓલ બ્રોડર પિક્ચરમાં તમને ખબર પડે કે હી વોઝ રોંગ, પણ ત્યાં સુધી તો કેટલો અભ્યાસ કરવો પડ્યો છે પાત્રને લેવા માટે? એમાં બે છે, એક તો મેં થોડી ઉર્દુની ટ્રેનિંગ લીધી, થોડી ઘોડેસવારીની ટ્રેનિંગ લીધી, પછી એ બોડી લેંગ્વેજ આ તે, પણ એ બધું એક્સટર્નલ છે. જે ઇન્ટરનલાઇઝ કરવાનું હતું કે જે ક્રૂરતા અંદરથી લાવવાની હતી, જે નેગેટિવિટી અંદરથી લાવવાની હતી, એ જરા તકલીફદાયક હતું, કારણ કે આપણને કોઈ દિવસ આપણા અંદરના જાનવર સુધી જવું નથી હોતું અને એ જાનવર સુધી જવું બહુ મુશ્કેલ છે. પણ એકવાર તમે હવે આ શું છે કે આ સિચ્યુએશન જ એવું છે કે તમારે જવું જ પડે તો જ એ પરફોર્મન્સ બહાર નીકળે, પણ એ ત્યાં સુધી જઈને હવે જ્યારે હું બહાર નીકળ્યો ને તો આપણી મારી અંદર જે આપણા બધાની અંદર એક ઇનહિબિશન્સ હોય, ઘણા બધા ઇન્સિક્યોરિટીઝ હોય, ડર હોય, એટલા બધા ઓછા થઈ ગયા અને હું એટલો લાઇટર ફીલ કરું છું. અને મારા માટે આ કેરેક્ટર કરવું એક બહુ કથાર્ટિક ફિલિંગ હતી કે જેનાથી લાઇટ ફીલ થઈ જવાય, એમ લાગે છે કે હવે આઈ કેન બી માય સેલ્ફ, હવે હું જેવો છું એવો જ વર્તાવ છું, મને હવે ડર નથી રહ્યો. ચોક્કસથી, ફિલ્મનું મુખ્ય પાત્ર જે કહી શકાય દાદુ બરોટ, જે આપણી સાથે ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ વાત કરીશું, એકદમ મહત્ત્વનું પાત્ર આપણું ફિલ્મમાં, કેમકે આ એક ઇતિહાસ છે ગુજરાતની જનતા આ ઇતિહાસ 16મી તારીખ બાદ જાણશે, શુપીરે જાણશે, કેમકે ધર્મભાઈ ગયેલો ઇતિહાસ ફરીથી ઉજાગર કરવાનો અભિનય દ્વારા એક પ્રયાસ, પ્રામાણિક પ્રયાસ ધર્મેન્દ્ર ગોહિલનો, શું કહીશું? હું આમાં કસુંબો ફિલ્મમાં દાદુ બારોટનું પાત્ર ભજવું છું. દાદુ બારોટ એટલે અદ્ભુત વ્યક્તિમત્વ, એટલે દાદુ આપણે કહીએ ને કે દાદુ માણસ છે, એવા જે ખરેખર દાદુ માણસ હતા. પાલિતાણામાં શેત્રુંજય પર્વતની તળેટીમાં આવેલું આદિપુર ગામ, એ ગામના મુખિયા દાદુ બારોટ. હવે મુખિયા હોય એટલે કેટલી બધી જવાબદારી એમને માથે હોય, આખા ગામની જવાબદારી, એટલે આખા ગામને સાથે સાથે મળીને રાખવાના, લોકોને ભેગા રાખવાના, જોડે રાખવાના, કોઈના પ્રશ્નો હોય, કોઈને પ્રોબ્લેમ્સ હોય, સમસ્યાનું નિવારણ કરવાનું, એનો ઉકેલ લાવવાનો, એ એમનું કામ. નાનામાં નાના માણસને પણ એકદમ નિખાલસતાથી મળે, બધાની સાથે વાત કરે, કેમકે બધા એમના એક પરિવારજન જ હતા, કોઈ એમનાથી અલગ નહીં કે આ મારો નથી કે આ અલગ છે, ના, બધા એના પોતાના દીકરા દીકરી તરીકે જે બધાને સાચવે સંભાળે. હવે આવા માણસ જ્યારે લોકોની સમસ્યાનો ઉકેલ લાવે, જ્યારે ગામ ઉપર જ્યારે એક સમસ્યા આવી પડે છે, બહારથી આક્રમણ થવાનું છે, જ્યારે એને ખબર પડે ત્યારે આ માણસ આમ એમ નથી કહેતો કે આપણે ચલો જઈને લડાઈ કરીએ સીધા, ના, એ કહે છે જે મહાભારતમાં કૃષ્ણ ભગવાને પણ પહેલાં વાર્તા કરી હતી, વાર્તા એક સંવાદ રચ્યો હતો કૌરવોને, જેને પૂછ્યું હતું કે ભાઈ આવું નહીં કરો, તમે પાંડવોને જે જોઈએ છે એ આપી દો અથવા તો પછી પ્રોબ્લેમ થશે. કૌરવો માન્યા નહીં એટલે પછી યુદ્ધ થયું. તો એવી જ રીતે અહીંયા પણ દાદુ બારોટ જે છે એ પહેલાં વાર્તા કરવામાં માને છે, એ ખિલજી પાસે જઈને એમને વાત કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તમે આ નહીં કરો, તમને શું મળવાનું છે, સંધિ કહી શકાય, હા, એક સંધિ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ નિષ્ફળ થાય છે. અને કેમકે ખિલજી આખો એક ગાણો માણસ છે, એને બસ જોઈએ જ છે, યુ નો, એને વિધ્વંસ જ કરવું છે, એટલે ત્યારે દાદુ બારોટ કહે છે કે હવે આને પાઠ ભણાવવો જ પડશે. પણ હવે ખિલજીની તો 5000ની સેના છે, 50000ની સેના જેટલી હશે એટલી, અહીંયાની પાસે બહુ જ ઓછા મુઠ્ઠીબંધ માણસો, તો હવે એ પોતે અને બીજા 50 લોકો એવી રીતે 51 માણસો કેવી રીતે આટલા બધા
આટલી મોટી સૈન્ય સેનાનો સામનો કેવી રીતે કરે છે એ આખી અમારી વાત છે. તો દાદુ બારોટનું પાત્ર ભજવવું એ બહુ જ એક જવાબદારીનું કામ હતું અમારે માથે, અને ખરેખર મજા આવી. એટલે હવે અમારી ફરજ તો અમે પૂરી પાડી છે. 16 તારીખે જ્યારે 16 ફેબ્રુઆરીએ કસુંબો ફિલ્મ રિલીઝ થશે ત્યારે હું આપણી ગુજરાતી પ્રજાને કહેવા માગીશ કે હવે અમારી ફરજ અમે પૂરી કરી હોય તો તમારી ફરજ પણ તમે પૂરી કરો અને કસુંબોને વધાવી લો. ચોક્કસ ધર્મેન્દ્ર, પણ એક મહત્ત્વનું એ પણ છે કે 14મી સદીનું કિરદાર નિભાવવાનું, એ પ્રકારના ગેટઅપ, એ પ્રકારની બોલી ચાલી તો ચેલેન્જિંગ પણ રહ્યું છે. આપ તો ઘણા સમયથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, પોતાની વાત કરીએ તો એક નવો અનુભવ મળ્યો છે, એક નવી ઉર્જા મળી છે, શું કહીશો? કેમ કે દાદુ બારોટ બન્યા છો. હા, ડેફિનેટલી એ પાકી જ વાત છે કે એક નવી ઉર્જા, એક નવો ઉત્સાહ મળ્યો છે. કેમકે આવું ઐતિહાસિક પાત્ર રોજ રોજ આપણને કરવા ન મળે. અને હું કહું છું કે દરેક કલાકારને નાનપણથી જ એક ઈચ્છા હોય છે કે આપણે એક ઐતિહાસિક પાત્ર કરીએ જ, આવું કંઈક એક મસ્ત કામ કરીએ જેમાં તલવારબાજી હોય ને, ઘોડસવારી હોય ને, આવી રીતે યુદ્ધ થતા હોય ને, મજા આવે એવી. તો ખરેખર મને પણ એઝ એન આર્ટિસ્ટ, એક કલાકાર તરીકે મને બહુ જ મજા આવી. અને મારું કહીએ ને કે એક સપનું હતું કે આવું એક પાત્ર કરવું છે, કે આવી એક ઐતિહાસિક ફિલ્મ કરવી છે, એ કસુંબો સાથે પૂરું થયું, એનાથી વિશેષ આનંદની વાત શું હોઈ શકે. ચોક્કસ, એ ધર્મેન્દ્રભાઈની વાત કરીએ તો અભિનય ક્ષેત્રે ઉમદા કલાકારી કરેલી છે, નાટ્ય ક્ષેત્રનો પણ બહોળો અનુભવ, અને હવે કસુંબાથી ગુજરાતની જનતાને તે ધરબાયેલા ઇતિહાસથી માહિતગાર કરવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર કસુંબો ફિલ્મ સ્ટારકાસ્ટની પણ એવી અપીલ છે ગુજરાતની જનતાને કે તેઓ 16મી તારીખે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે આ ફિલ્મને નિહાળે, કેમ કે આ ફિલ્મ સાથે લોકોની લાગણી, લોકોનો વીરરસ અને લોકોનો ઇતિહાસ જે છે 14મી સદીનો એ જોડાયેલો છે. ત્યારે અચૂકથી દર્શકો આ ફિલ્મ માને તેવી સ્ટારકાસ્ટે પણ અપીલ કરી છે. કેમેરા પર્સન ધવલ સાથે તુષાર પટેલ, ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ, વડોદરા. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.